એક સુંદર મજાનું ગામ હતું. ગામમાં ઘણા બધા માણસો રહેતા હતા. એમાં એક રાજા હતો, મૂછે વળ દઈ અને રોજ પોતાના સિંહાસન પર બેસે અને ન્યાયની વાતો કરે. ગામમાં લોકો એટલા ડાયા હતા, માયાળુ હતા, એકબીજાને મદદ કરે એવા હતા. એમાં એક દિવસ ગામની બહેનો ગામની બહાર સરસ મજાના તળાવમાં પાણી ભરવા ગઈ. માથે બેડા મૂકી ને પાણી ભરતી હતી. પાણી ભરી અને જે એક બેન આવતી હતી ને એને શું કહેવાય, પનિહારી. પનિહારી પાણી ભરીને આવતી હતી, બેડા માથા પર મૂક્યા હતા અને કાગડા ભાઈ ઉડતા 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 આવ્યા. એમ કરતા કરતા આવ્યા, આવી અને પનિયારીના માથા પર જે બેડું મૂક્યું હતું ને એમાં ચાંચ બોળીને પાણી પીધું. તરસ લાગી હતી, પણ આવું કરાય? કોઈ પોતાના ઘરે સરસ ચોખ્ખું પાણી ભરીને લઈ જતું હોય ત્યારે કઈ એમાં ચાંચ બોળાય ગંદી ગંદી? કાગડાભાઈ તો કઈ સમજણ નહોતી, એમણે તો ચાંચ બોળી પગ બોળ્યા આમ કરીને પોતાની પાંખો ડૂબાડી. આવું કરાય? પેલા પનિયારી બેનનું તો પાણી જ ગંદુ કરી નાખ્યું. પનિયારી તો ગુસ્સે થઈ ગઈ, કાગડાને ઉડ ઉડ કર્યું તો પણ ઉડ્યો નહીં, માન્યો જ નહીં, બધું પાણી એનું તો ગંદુ કરી નાખ્યું. પનિયારીને ખૂબ ગુસ્સો આવ્યો, એ તો સીધી રાજાના દરબારમાં ગઈ. શું કરવા ગઈ? ફરિયાદ કરવા. રાજા કે શું છે બેન? તો કે એક કાગડો છે અને એણે તો મારું પાણી બગાડી નાખ્યું છે, બધું ચાંચ બોળીને ગંદુ કરી નાખ્યું છે, તમે કંઈક ન્યાય કરો મારો, તમે તો રાજા છો. રાજાએ તો સિપાહીઓને બોલાવ્યા, સિપાહીઓ ચાલો પેલા કાગડાને પકડીને મારી સામે હાજર કરો. સિપાહીઓ તો દોડતા 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 ગામની બહાર ગયા અને ઝાડ પરથી કાગડાને પકડી અને લાવ્યા અને રાજાની સામે ઊભો કરી દીધો. રાજા કે, કાગડાભાઈ તમારી સામે ફરિયાદ છે, તમે એક પનિયારીનું પાણી એઠું કર્યું છે, તમે ગંદી ચાંચ બોળીને પીધું છે, આવી રીતે કોઈ પાણી ગંદુ ના કરાય, અલગ બીજા વાસણમાં લઈને ચોખ્ખી ચાંચથી ચોખ્ખા હાથથી પાણી પીવાય, ગંદુ પાણી પીવાય નહીં. તમે ભૂલ કરી છે, ભૂલ કરી છે તો તમને એની સજા મળશે. કાગડાભાઈ તો નીચું માથું કરીને રાજાજીનો હુકમ સાંભળતા હતા. રાજાએ સિપાહીઓને કીધું, જાઓ આ કાગડાને લઈ જાઓ અને એને ઘીના માટલામાં નાખી દો. સિપાહીઓ તો કાગડાભાઈને પકડ્યા અને ઢસડીને લઈ ગયા અને ઘી ભરેલું માટલું હતું ને એમાં નાખી દીધા. કાગડાભાઈ તો બોલી ન શકે, આંખમાં ઘી, નાકમાં ઘી, મોઢામાં ઘી, પાંખમાં ઘી, બધે ઘી ભરાઈ ગયું. ઘી તો ચીકણું હોય, કાગડાભાઈ તો ઉડી નહોતા શકતા. પણ આપણા કાગડાભાઈ છે ને બહુ આનંદી હતા, એટલે ઘીના માટલામાં બેઠા બેઠા શું બોલતા હતા ખબર છે? ઘીના લબકા ભરીએ છીએ ભાઈ, ઘીના લબકા ભરીએ છીએ. સિપાહીઓ તો દોડતા 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 રાજા પાસે ગયા. રાજાને કે, રાજાજી રાજાજી, કાગડો તો આનંદ કરે છે, ઘીના માટલામાં પડ્યો પડ્યો ગીતો ગાય છે, હવે શું કરીએ? રાજા કે, તો એવું છે, જાઓ એને ગોળના માટલામાં નાખી દો, એટલે તરફડી તરફડીને માફી માંગશે, મૂંઝાઈ જશે. સિપાહીઓ તો ઉપડ્યા, કાઢ્યો ઘીના માટલામાંથી અને નાખ્યો સીધો ગોળના માટલામાં. આપણા કાગડાભાઈ તો કેવા હતા, આનંદી. એટલે શું ગાયું?
ગોળના દડબા ભરીએ છીએ ભાઈ, ગોળના દડબા ખાઈએ છીએ. કાગડાભાઈ ને તો આનંદ કરતા જોઈ, ગાતા જોઈ ને સિપાયો તો પાછા રાજા પાસે ગયા. રાજાજી રાજાજી, કાગડા ને તો કઈ દુખ નથી, એ તો ગોળમાં પડ્યો પડ્યો ગીતો ગાય છે. રાજા કે, હે, હજી નથી માનતો હાર, જાઓ એને ગામની બહાર કૂવામાં નાખી દો. સિપાયો તો દોડ્યા ને બે પાંખથી પકડી ઢસડી અને દોરી બાંધીને કૂવામાં ડૂબુક 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 ડૂબાડ્યો. કાગડાભાઈ તો ઘી વાળા હતા, કાગડાભાઈ તો ગોળ વાળા ગંડા હતા, ધીમે ધીમે પાણીમાં પડ્યા. આમામામ પાંખો કરી બધો કચરો પાણીમાં નીકળી ગયો અને સિપાઈઓ તો ઉપરથી આમ કરીને જોતા હતા, હમણાં ડૂબી જશે, હમણાં માફી માંગશે. પણ કાગડાભાઈ તો તરવા માંડ્યા અને ગીતો ગાવા માંડ્યા. પાણીમાં તરતા શીખીએ છીએ ભાઈ, પાણીમાં તરતા શીખીએ છીએ. સિપાઈઓ તો મૂંઝાઈ ગયા. કાગડાભાઈ તો માનતા નથી કોઈનું, જરાય ડરતા નથી કોઈથી, અને પાછા ગીતો ગાય છે. તો દોડ્યા રાજા પાસે. રાજાજી રાજાજી, કાગડાભાઈ તો કોઈથી ડરતા નથી અને પાણીમાં પણ ગીતો ગાય છે. રાજા કે, એવું છે, હજી એને લઈ જાઓ અને ઝાડ ઊંચા ઝાડની ટોચ ઉપર ડાળીએ ઊંધા લટકાડી દો. પછી જ એને ખબર પડશે, એવો પવન આવશે, એવો પવન આવશે, એવા હિંચકા ખાશે કે કાગડાભાઈ આપણને ચોક્કસ માફી માંગશે. સિપાઈઓ તો ઉપડ્યા, ઊંચામાં ઊંચા ઝાડની ટોચે એમને ઊંધા બાંધી દીધા. હો, કાગડાભાઈ તો લટકી પડ્યા બિચારા. ખાવાનું બધું બહાર આવી જાય, ઉ એમ થાય, પણ હિંમત વાળા હતા અને કેવા હતા, આનંદી હતા, ખુશ થયા. અને શું કર્યું ખબર છે? હવામાં હિંચકા ખાઈએ છીએ ભાઈ, હવામાં હિંચકા ખાઈએ છીએ. કાગડાભાઈ તો આનંદી હતા, આનંદ કરતા હતા. ગમે તેવી મુશ્કેલી પરિસ્થિતિ આવે, ગમે તેવી તકલીફ આવે, તો પણ પોતાની હિંમત કોઈ દિવસ હારતા નહોતા. એકલા હતા ને, પણ હિંમતથી કામ કરતા હતા, ડરતા નહોતા, મુશ્કેલીમાંથી માર્ગ કાઢતા હતા. એટલે સિપાઈઓએ રાજાને જઈને ફરીથી કીધું કે તો હજુ બી ગીત ગાય છે, હજુ પણ ડરતા નથી. પછી રાજાને એમ થયું કે બોલાવો એને આપણા દરબારમાં, માન સહિત એને લાવો, લાવો, મારે એની સાથે વાત કરવી છે. સિપાઈઓ તો શાંતિથી કાગડાભાઈને સરસ રીતે રાજાની સભામાં લાવ્યા. સભામાં લાવી અને એનું સન્માન કર્યું. સન્માન કરી અને રાજાએ કીધું કે આજથી આપણે આ કાગડાભાઈનું નામ આનંદી કાગડો પાડશું. કાગડાભાઈ તો ખુશ થઈ ગયા અને સરસ મજાની પાંખો હલાવતા હલાવતા કા કા કરતા કરતા અને રાજાની સાથે જય શ્રી કૃષ્ણ કરી અને બહેનોને કીધું, હવે હું કોઈ દિવસ કોઈનું પાણી નહીં બગાડું, તમે પણ કાગડા જેવા સરસ થજો, આનંદી થજો, મુશ્કેલીમાં કોઈથી ડરતા નહીં અને કોઈનું પાણી ક્યારેય એઠું કરીને પીતા નહીં, હે ને, તો જ બધાને ગમીએ. ગંદુ ખવાય નહીં, ગંદુ પીવાય નહીં, આપણું ખાધેલું કોઈને અપાય નહીં. કાગડાભાઈ તો આનંદી હતા, તમે પણ ચોખ્ખા થજો, આનંદી થજો અને ખૂબ ભણજો. આવજો.